तो सूरत शहर में चुस्त बंदोबस्त वच्चे शहर उगनीस कृत्रिम तलाव और डुमस सहित हजीरा दरिया में धुंदाळा देव की प्रतिमाओं विसर्जन कर पांच फूट सुधीनी आ प्रतिमा शहर अलग-अलग ओवरा उपर तैयार करायेला कृत्रिम तलाव में करवामां आव्युं छे। तरह चार थी पांच फूट थी वधु ऊंचाई धरावती प्रतिमाओं डुमस अने हजीरा दरिया में विसर्जन करावी रह्युं छे। तरह दस दिवस सुधी धुंदाळा देव की पूजा अर्चना कर्या बाद आज गणेश भक्त द्वारा शहर में वाजते गाजते विदाय आपवामां आवी रही छे। तरह शहर तमाम ओवराओ पर खास पांच सुधीनी मोटी प्रतिमाओं क्रेन मार्फते विसर्जन करावामां आवी रह्युं छे। तो ओवराओ पर पालिका सहित पोलिस तंत्र स्टाफ पण खड़े पगे फरज बजावी रह्यो छे। सूरत शहर में आज वाते गाते धुंदाळा देव ने भाविक भक्तों द्वारा विदाय आपवामां आवी रही छे। शहर ना 19 जेटला कृत्रिम तलाव अने डुम्मस सहित हजीरा ना दरिया नी अंदर जे छे ते विसर्जन नी प्रक्रिया हाथ धरवामां आवी छे। खास सूरत महानगरपालिका द्वारा पण जे तमाम तैयारीओना भागरूपे आज शांतिपूर्ण माहौल नी अंदर जे धुंदाळा देवनु विसर्जन छे ते करवामां आवी रह्युं छे। भाविक भक्तों नी अंदर क्यांक अनेरो उत्साह पण छे तो क्यांक बापा ने विदाय आपवानो दुःख पण छे ते जोवा मळी रह्यो छे। भक्तो जोड़े वात करवानो प्रयत्न करीशुं। आपनुं नाम? ભૈરવી। બસ ઘણો આનંદ થાય છે બાપાને, સારી રીતે 14-11 દિવસ પૂરા થઈ ગયા અને બધા સારા ઉત્સાહથી સારી રીતે પૂજન કર્યું, બધાએ સારો આનંદ છે। ક્યાંક 10 દિવસ સુધી બાપાને સાથે રાખ્યા ને હવે વિદાયના દિવસે કેટલું દુઃખ પણ થતું હોય શકે? દુઃખ પણ થતું હોય છે, સાથે આનંદ પણ થાય છે કે આજે જઈને ફરીથી જલ્દી પાછા પણ આવશે। જી, આપનું નામ? કોમલ બારેયા। કોમલભાઈ, શું કહો આજ ધુંધાળા દેવને વિદાય આપી રહ્યા છો, કેટલો ઉત્સાહ અને ઉમંગની સાથે ક્યાં? ઉત્સાહ તો છે પણ મને ન માંગ છે, અત્યારે 10 દિવસ બાપાની એટલી સેવા પૂજા કરીને અત્યારે બાપાને વિદાય આપવા પડે એના લીધે થોડુંક દુઃખ પણ થાય છે, પણ એક સાથે ઉમંગ પણ છે કે ફરી બાપા પાછા આવશે આવતા વર્ષે। 10 દિવસ તેની પૂજા અર્ચના કરી સૌ પરિવાર જોડે બાપા રહ્યા અને આજે જ્યારે ફરી તેઓ જઈ રહ્યા છે એટલે શું આશા અપેક્ષા રાખશો આવતા વર્ષે? આવતા વર્ષે ઝડપથી બાપા આવી જાય પાછા, એવી બોલો ગણપતિ બાપા મોરિયા ઉર્જા વર્ષી લવ કરિયા। બિલકુલ, બાપાને આજે ક્યાંક વિદાય આપવાનું પણ દુઃખ છે તે ભક્તોમાં જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ક્યાંક જે હર્ષોલ્લાસ અને આનંદની લાગણી પણ ભક્તો વ્યક્ત કરી રહ્યા છે। એક પ્રકારે આ સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ ખાતે જે વિશાળ ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે ક્રેન મારફતે પણ જે બાપાની પ્રતિમાઓનું છે તે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। કુલ 68,000 જેટલી જે પ્રતિમાઓ છે તે સુરતમાં હાલ સ્થાપિત કરવામાં આવી છે અને આ પ્રતિમાઓનું આજે કૃત્રિમ તળાવ અને ડુમ્મસ અને હજીરા દરિયાની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા વચ્ચે આજે તમામ આ પ્રતિમાઓનું જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે। ઓવારા ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં ભાવિક ભક્તો બાપાને હાલ વાતે ગાતે અને જે ભક્તિભાવપૂર્વક જે પૂજા અર્ચના કર્યા બાદ છે તે વિદાય આપી રહ્યા છે। ઓવારા ઉપર ગણપતિ બાપા મોરિયાના જે નારા અને જે ખાસ ભક્તોની જે લાગણી છે તે અહીં જોવા મળી રહી છે। આપનું નામ? ઇન્દ્રેશ કુમાર। આજનો દિવસ શુભ પ્રસંગ, અમારો કાર્ય નિરંતર સદા સુખી રહ્યા। બાપા સારી રીતે જઈ શકે એવી અમારી આશા છે, તો કોઈ પણ જાતનું બાપા પર વિઘન નડવું નહીં જોઈએ આટલી અમારી ઈચ્છા છે, તો પૂરી કરજો બિલકુલ। આજે સૌ કોઈ ભાવિક ભક્તો દ્વારા આ પ્રકારે બાપાને વિદાય આપી રહી છે, કૃત્રિમ તળાવ તરફ પણ લઈ જવાનો પ્રયત્ન કરી શું કે જ્યાં જે વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે। કૃત્રિમ તળાવની અંદર જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની પણ સ્પષ્ટપણે મનાઈ ફરમાવવામાં આવી દેવામાં આવી છે। 5 ફૂટ સુધીની જે ઊંચાઈ ધરાવતી જે પ્રતિમા છે તે આ કૃત્રિમ તળાવની અંદર વિસર્જિત કરવામાં આવી રહી છે। કૃત્રિમ તળાવના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં ખાસ કૃત્રિમ તળાવની અંદર સૌપ્રથમ પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવે છે અને ત્યારબાદ છે તે અન્ય જે પંડાલ છે એ પંડાલની અંદર આ વિસર્જિત કરેલી પ્રતિમાઓ મૂકી અને ત્યારબાદ જે આ પ્રતિમાઓને ટ્રકમાં લઈ જાય અને હજીરા તેમજ ડુમ્મસના દરિયાની અંદર આને
पूर्ण विसर्जित करवामां आवशे। एटले आ प्रकारे तंत्र तरफथी गोठवामां आवेली जे व्यवस्था छे ते आजे ओवरा ऊपर जोवा मळी रही छे। खास सूरत शहेरनी अंदर जे अलग अलग विस्तारोनी अंदर कुल 68,000 जेटली प्रतिमाओनुं स्थापन करवामां आव्युं हतुं। आजे जे नानी मोटी मळी प्रतिमाओनुं जे विसर्जन छे ते आ तमाम कृत्रिम तळावो अने डुम्मस सहित हजीराना दरियामां जे छे ते करवामां आवशे। કેમેરા પર્સન બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, KSTV, સુરત।